આ સાથે જ ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. અમદાવાદ જેવી સ્થિતિ વડોદરામાં પણ જોવા મળી રહી છે. જી હા, જેવા દ્રશ્યો આપણે વડોદરામાં જોયા હતા તેવા જ દ્રશ્યો અમદાવાદમાં છે. વડોદરાની જેમ જ અમદાવાદમાં પણ ધૂળ ખાતી બોટ જોવા મળી છે. એએમસી ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે, જે થોડીક ક્ષણોમાં તમારી સામે આવશે. કરોડો રૂપિયાની ઇન્ટરસેપ્ટ બોટ ભંગાર હાલતમાં છે, ખખડધજ હાલતમાં છે. છેક રશિયાથી આ બોટ મંગાવવામાં આવી હતી અને હવે તેની શું સ્થિતિ છે આ જોઈ લો. આ દ્રશ્યો આ બધા અહીંયાના ગોડાઉનમાં ભંગાર જાણે કે પડી રહ્યું છે. બોટના ફ્યુઝ ઉડી ગયા છે, જેથી બોટ બંધ હાલતમાં છે તેવા દાવા કર્યા. લાખો રૂપિયાની કિંમતના ફ્યુઝ ભારતમાં ક્યાંય ઉપલબ્ધ નથી તેવું કહેવાઈ રહ્યું છે. સમારકામ ન થતા કરોડોની કિંમતની આ બોટ હવે ધૂળ ખાઈ રહી છે. વડોદરામાં પૂર આવ્યું અને વડોદરાની બોટ પડી રહી અને રાહ જોવાય અમદાવાદ સુરતની બોટ આવે ત્યાં સુધીની. પરંતુ અમદાવાદ ફાયર વિભાગની પણ જે બોટ છે, જેને કરોડોની કિંમતની ખરીદવામાં આવી છે, આ એ જ બે બોટ છે કે જેમાંની એક ગુજરાત સરકાર તરફથી આપવામાં આવી છે, તો બીજી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જેની ખરીદી કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ બોટની ખરીદી અંદાજે 2016-17 આસપાસ કરવામાં આવી હતી. રશિયાથી આ ખાસ બોટ, ઇન્ટરસેપ્ટ બોટ છે, જેને મંગાવવામાં આવી હતી. અંદરથી એસી અને વીવીઆઈપી મુવમેન્ટ્સ જ્યારે દરિયામાં થતી હોય ત્યારે આ બોટ છે જેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને આ બોટ અત્યારે બંધ હાલતમાં પડી રહી છે, ધૂળ ખાઈ રહી છે. આપ જુઓ, આ બોટ અત્યારે બંધ હાલતમાં અને જ્યાં જુઓ ત્યાં ધૂળના થર જામેલા છે, જે આ બોટની અંદર બતાવે છે કે આ બોટ છે જે ઘણા સમયથી જેનો વપરાશ નથી થયો. પરંતુ તેની સાથે જ જો વાત કરીએ આ બોટની, માત્ર એક જ વખત સાબરમતી નદીમાં આ બોટનો ઉપયોગ કરવામાં આવ્યો. આ બોટ કે જેની દરિયાઈ સુરક્ષા માટે જેનો ઉપયોગ કરાતો હોય છે તે છે, પરંતુ તેની સાથે જ આ બીજી બોટ છે જે જુઓ ગુજરાત સરકારના સ્ટેટ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ તરફથી અમદાવાદ મહાનગરપાલિકાને આપવામાં આવી હતી અને આ બોટ પણ અહીંયા ભંગાર હાલતમાં પડી રહી છે. આ બોટનું કારણ એક જ છે કે તેનો જે કોન્ટ્રાક્ટ છે જે રિન્યૂ નહીં થયો અને તેટલા જ માટે આ બોટ અહીંયા ભંગાર હાલતમાં પડી રહી છે. એક બોટ જે અમદાવાદ મનપાએ ખરીદી છે જેનો ફ્યુઝ ઉડ્યો છે, પરંતુ આ બોટ છે જેનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ચૂક્યો, જેને બાદમાં રિન્યૂ નથી કરવામાં આવ્યો અને ક્યાંક તેટલા જ કારણોસર આ બોટ ભંગાર હાલતમાં છે. કરોડોના ખર્ચે રશિયાથી મંગાવવામાં આવી હતી આ બોટ અને જેની હાલત આપ જુઓ કે જ્યાં અત્યારે સ્ટોરેજનો સામાન છે જે ફાયર વિભાગ તરફથી ક્યાંક મૂકવામાં આવ્યો હોય તેવું જોવા મળ્યું છે. ખાસ વીવીઆઈપી મુવમેન્ટ માટેની આ બોટ, બંને બોટો છે જે અમદાવાદ મનપા પાસે છે, પરંતુ તેનો ક્યાંય ઉપયોગ નથી થઈ રહ્યો અને આ બોટ છે જે અત્યારે ભંગાર હાલતની અંદર અમદાવાદના એક ફાયર સ્ટેશનની અંદર પડેલી છે. એટલે અહીંયા સૌથી મોટો એક જ સવાલ છે કે જ્યારે કરોડોના ખર્ચે અમદાવાદ મનપા છે અને ગુજરાત સરકાર છે આ બંને બોટો વસાવતી હોય છે, આપતી હોય છે, રેસ્ક્યુમાં જેનો ઉપયોગ થઈ શકે, વીવીઆઈપી મુવમેન્ટમાં જેનો ઉપયોગ થઈ શકે, તે બંને બોટ અત્યારે આ ભંગાર હાલતની અંદર જોવા મળી રહી છે. તો સવાલ એ છે કે શા માટે તો પછી આવી બોટ છે જે અમદાવાદ મનપાને કરોડોના ખર્ચે વસાવવી પડે. કેમેરામેન નરેશ રજોરા સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તંત્રની શિથિલતાનો, બેદરકારીનો આ સૌથી મોટો પુરાવો છે. ન્યૂઝરૂમથી અમારી સાથે સહયોગી ઉમંગ પણ જોડાઈ ગયા છે. ઉમંગ, આજ અમદાવાદ કોર્પોરેશન ક્યારેક એવી વાતો કરી છે કે આપણે અમદાવાદને ટોક્યો જેવું શહેર બનાવીશું, શાંઘાઈ જેવી વ્યવસ્થા અમદાવાદમાં લાવીશું. રશિયા જેવી જયારે બોટ લાવવામાં આવી રશિયાથી, ત્યારે પણ મોટા મોટા વાયદા કર્યા હતા કે પૂર જેવી પરિસ્થિતિમાં આ બોટનો આપણે ઉપયોગ કરીશું, પરંતુ શું થયું, આ બોટ અત્યારે ભંગાર હાલતમાં છે. આટલી શિથિલતા તંત્રમાં? વિકાસ, આ તો બે જ બોટ જોઈ ને, આજ એએમસી ની વડોદરા કરતા પણ વધારે બોટ અને વધારે કંડમ હાલત, જેને કૂતરા ફાડી ગયા છે. ફરીથી શબ્દ વાપરું કે જે બોટને કૂતરા ફાડી ગયા છે એવી કંડમ હાલતમાં બોટ આ એએમસી એવી જગ્યા મોકલી દીધી છે કે જ્યાં કોઈ જઈ ન શકે. કોતરપુર જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલો છે ને, કે જ્યાંથી આખા અમદાવાદને પાણી પૂરું પાડવામાં આવે છે, ત્યાં આગળ મોકલી દીધી છે બોટો અને ત્યાં પ્રવેશ બંધી છે. કારણ કે ચોક્કસથી ત્યાં સુરક્ષાને ધ્યાને રાખી અને કોઈ વ્યક્તિને પ્રવેશ નથી આપવામાં આવતો, કારણ કે અમદાવાદ આખું ત્યાંથી પાણી અને સપ્લાય થાય છે ને અમદાવાદ પીવે. એ જગ્યાએ જઈ અને એએમસી પોતાનું પાપ છુપાવવા બેઠી છે અને ત્યાં આગળ વડોદરા કરતા પણ વધારે કંડમ હાલતમાં અને વધારે બોટો ત્યાં પડી છે. તો બે જ બોટ જોઈ,
આ તો નમૂનો છે, ખાલી ગોડાઉન તો કોતરપુરમાં પડ્યું છે અને ત્યાં કોઈ જઈ નહીં શકે ને કોઈ જોઈ પણ નહીં શકે, સડી જશે. કરોડો રૂપિયા જે માટે વાપર્યા છે આ બોટ, આપણે જે રશિયાની બતાવી ને અત્યારે રશિયાની બોટ કે જે ફ્યુઝ ન હોવાના કારણે એક વખત ખાલી રિવર ફ્રન્ટની અંદર ચલાવી છે શોબાજી કરવા માટે, પછી રામ ભજો ભાઈ રામ, ક્યાંય વપરાઈ નથી. અને કદાચ હવે તો જોકે વપરાવાની જ નથી, કારણ કે ઇન્ડિયામાં તો આ ફ્યુઝનું મેન્યુફેક્ચરિંગ જ ક્યાંક નથી થતું. તો હવે રશિયામાં તો હવે ખબર નહીં, ફરીથી કોઈક એકવાદી ટૂર લઈ અને મેયર અથવા તો ચીફ ફાયર ઓફિસર જાય અને એ પણ પ્રજાના પૈસા જશે, તો કદાચ આપણે વિચાર રાખીએ કે ફરવાના બાને જઈને ફ્યુઝ તો એક લેતા આવે, તો આ બે બોટો ચાલતી થાય. સાહેબ તમે બહાર બહુ વિદેશ પ્રવાસ કરો છો, મેયર પણ વિદેશ પ્રવાસ કરે છે અને અધિકારીઓ પણ વિદેશ પ્રવાસ કરે છે, તો સાહેબ વિદેશ પ્રવાસમાં જાઓ તો અમારી એક અપીલ છે સાહેબ, આ કરોડો રૂપિયાની બે બોટ છે, એક રાજ્ય સરકારે તમને આપી છે ને તમે ખરીદી છે, સાહેબ ફ્યુઝ મોંઘો આવશે પણ એ તો વાંધો નહીં, તમારે તો કાગળ ઉપર જ બતાવવું છે, બિલ પાસ કરાવવાનું, અમારા પૈસા જ છે ને સાહેબ. એટલે અમે કહીએ છીએ જનતા વતી કે સાહેબ ફ્યુઝ લેતા આવજો. એટલે બોટ કદાચ વડોદરા જેવી જો પરિસ્થિતિ થાય ને સાહેબ, તો એ ફ્યુઝ અંદર નાખેલો હશે તો કામમાં આવશે. વડોદરા, અમદાવાદ, સુરત સિવાય એ માહિતી મળી રહી છે કે જેટલી પણ મહાનગરપાલિકા છે ને ત્યાં પરિસ્થિતિ બોટોની આ જ છે. એટલે સાહેબ હજી તબેલામાંથી ઘોડા છૂટી જાય પછી તમે તાળા બાંધવા જાઓ એના કરતા સાહેબ એક વખત આ ગુજરાત ફર્સ્ટનો અહેવાલ જોઈ લેજો સાહેબ. હજી અંગુલી નિર્દેશ અમે કરીએ છીએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે કે સાહેબ આ પ્રકારની છે હાલત. ખડિયા સાહેબ આપણી સાથે જોડાયા છે. ખડિયા સાહેબ, આ રશિયાથી મંગાવેલી બોટો માત્ર એક વખત વપરાય છે, આ કંડમ હાલત છે સાહેબ, એના માટે હવે આપણે શું કરી શકીએ? કદાચ માનો કે સાહેબ પરિસ્થિતિ આપણે રિવરફ્રન્ટની પણ જોઈ છે કે સાપો આવી ગયા હતા અને ખૂબ મોટું પૂર પણ વડોદરામાં આવે, માફ કરશો અમદાવાદમાં આવ્યું હતું, એ પરિસ્થિતિ ઉભી થાય અને સાહેબ આ બોટ વાપરવાની થશે તો કેવી રીતે વાપરવાની થશે? તો એ ચાલુ છે પણ એના અમુક સેન્સર ખરાબ થઈ ગયા છે અને બોટમાં ચાલુ છે એ બોટ, પણ આ બોટ ક્યારે વાપરી શકી કે જયારે કોઈ ઓછું પાણી હોય અને એરક્રાફ્ટ ના હોય, આને લઈ જવી એવી તકલીફ પડી છે, એટલા માટે એ ત્યાં આપણે અસલાલી ફાયર સ્ટેશન મૂકેલું. વાપરવાની થાય તો આપણે તાત્કાલિક વાપરી શકીએ ખરા, અને તરત વાપરી શકાય ને, તાત્કાલિક વાપરી શકાય. ચાલુ થઈ, એટલે ચાલુ હાલતમાં છે સાહેબ? અત્યારે ચાલુ હાલતમાં નથી. હા, તો સાહેબ કેવી રીતે વપરાશે? સરાહનીય કામગીરી અમે બિરદાવી છે કે જ્યાં પણ જરૂર પડે ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું ફાયર વિભાગ તાબડતોબ પહોંચે છે. સાહેબ આ તો એક વાત એવી છે કે આપણે અમદાવાદમાં થાય તો આપણે શું કરવું એમ? આપણે અમદાવાદમાં થાય તો આપણી પાસે બોટો ને છે અને પહોંચી વળી એ કી છે, બરાબર સાહેબ? આ બે બોટ નું, આ બે બોટ નું બંધ છે, ઈ જ્યારથી આવી છે ત્યારથી, પણ એને ચાલુ કરાવવા માટેનું એનું છે કામગીરી ચાલુ છે, બધું તો કઈ ચાલુ ન હોય ને ત્યારે કોઈ વસ્તુ બંધ હોય. પણ બંધ પણ સાહેબ આ તો એક જ વખત વપરાય ને સાહેબ રિવરફ્રન્ટ માં. તમે અહીંયા આવો એટલે આપણે વાત કરી, તમને સમજાવું હું કે બોટ ની અંદર શું છે. ઈ છે ને એરક્રાફ્ટ બોટ કહેવાય સાહેબ. અમે તો અપેક્ષા રાખીએ કે તમે ચલાવી દેશો, અમને વિશ્વાસ છે સાહેબ ખડિયા સાહેબ તમારા ઉપર, અમે તેવી અપેક્ષા રાખીએ ફરીથી રિવરફ્રન્ટ ઉપર આ બોટ અમને બે દિવસમાં અમને ખોટા પાડજો સાહેબ. હું તો એમ કહું છું ખડિયા સાહેબ અમને ખોટા પાડી દો, તમે બે દિવસમાં બોટ રિવરફ્રન્ટ પર ચલાવીને બતાવ્યો સાહેબ, અમને ખોટા પાડજો કે ગુજરાત ફર્સ્ટે કીધું તે ખોટું, અમારી બોટ ચાલુ છે. ગુજરાત ફર્સ્ટ ને બરાબર છે, તમને કરાવી દેશું બરાબર. આભાર આભાર સાહેબ. આ ચીફ ઓફિસર હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના, જવાબ નથી અને ચોક્કસથી ના જ હોય કારણ કે રશિયાથી બોટ મંગાવી છે અને ફ્યુઝ ઉડી ગયા છે. એટલે સાહેબે કીધું ચાલુ છે પણ તરત વાપરવાનું કીધું, તો સાહેબે ક્યાંક ફેરવ્યું તોડ્યું. ઠીક છે સાહેબ, અમે તમારી કાર્ય પદ્ધતિ ઉપર ક્યારે પણ પ્રશ્ન નથી ઉપાડ્યો કારણ કે અમે એ વાતના સાક્ષી છીએ કે જ્યાં પણ જ્યાં જરૂર પડી છે અમદાવાદ ફાયર વિભાગ 100% પોતાનું 100% કામ આપે છે, ફાયરના કર્મચારીઓને અમે સલામ પણ કરીએ છીએ. પણ સાહેબ આ અહેવાલ બતાવવા પાછળનો માત્ર એક અમારો હેતુ છે કે ભવિષ્યમાં ન કરે નારાયણને જો મેઘરાજા અમદાવાદ ઉપર એ પ્રકારે કોપાઈમાન થાય વડોદરાની જેમ. હે, આપણે સાહેબ સાબરમતી તો સાંકડી થઈ જ ગઈ છે ફાયર, બીજા પણ ફાયર અધિકારી છે તેમને પણ જોડીએ આપણે.
એમની સાથે પણ વાત કરીએ અને એટલે એ જ પરિસ્થિતિ છે અને એના કારણે જ ક્યાંક અમે ચિંધીએ છીએ કે સાહેબ આ પરિસ્થિતિ ઊભી ન થાય એના માટે સાહેબ અમારો અહેવાલ બતાવવાનો હેતુ છે અને એ જ કારણે ક્યાંક અમે કહી રહ્યા છીએ કે વિશ્વામિત્રી જેમ સાંકડી થઈ છે સાહેબ એમ સાબરમતી પણ સાંકડી થઈ રહી છે હે સાહેબ અને ભૂતકાળમાં જે રિવરફ્રન્ટ છે ને ઓળંગીને જે રિવરફ્રન્ટના રસ્તાઓ છે ત્યાં સુધી સાપ આવેલા છે અને પાણી પણ આવેલું છે સાહેબ ઠક્કર સાહેબ ફોન નથી ઉપાડી રહ્યા ઠક્કર સાહેબ ક્યાંક કદાચ બીજી હશે કોઈ મીટિંગમાં ચા પાણી નાસ્તામાં અથવા તો કોઈક મહત્વની મીટિંગમાં કાગળિયામાં સહી સિક્કા કરવામાં ઠીક છે અને એટલા માટે જ હેતુ અમારો હતો અને કદાચ હેતુ અમારો સાર્થક થાય અને હું તો ખડિયા સાહેબને ફરીથી કહું છું કે સાહેબ બે દિવસમાં રિવરફ્રન્ટમાં આ બે રશિયાવાળી બોટ ચલાવીને અમને ખોટા પાડશો તો અમને સાહેબ ખૂબ સારું લાગશે વિક્રમ બિલકુલ આભાર ઉદય તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે વાતચીત કરવા બદલ